નથી ભાઈ, તમે એમ કેમ કેમ સેફટી વગરની? તો સેફટી વગરની હું એટલા માટે નથી કહેતો કે તમે જોઈ શકો છો ઝીણવટથી ક્યાં દીખ રહા હૈ, કુછ દીખ રહા હૈ? ખરે ખરી જામી ગઈ માંડવી, આમાં કેમ પી રહી છે ને આમાં કેમ કા રહી છે? ઓની કર ક્યાં જાય વળું ધોમધાર, તો આગાહી પ્રમાણે છે એ કામકાજ છે, ઉપાડી લીધું હે વરસાદે, ઓની કર તો જો વરહે અટાણે હવે રેડાની હળ બોલે છે, એટલો બધો મેવર હે ગિરનારથી માંડીને રેડા કરી રેડવા તમે જોઈ શકો અહીંથી ચાલો જઈએ. હવે આખું બરફ પાણી નાખો, કેટલું પાણી થઈ ગયું જોઈ શકો તમે, કેટલું છે કેટલું પડે. તો આપણને મળી ગયા હે આમાં તુરિયા દાદા બધા વાત, તો ઘણા બધા ઉતરી ગયા, તો શાક માટે આપણે લઈ લીધા હે વધારે. જય મુરલીધરને જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં ભાઈ, તો તમે મજામાં જો ને, કારણ કે આપણો વ્લોગ જોતા હોય એટલે મજામાં જોઈએ. તો અત્યારે દોસ્તો છે આજના દિવસના, તમને હું કહી દઉં કે અત્યારે આજના દિવસના વરસાદ ચાલુ થયો છે એની વાત જાવ, જોઈ શકો તમને મારા ઉપર ભરોસો ન આવે, તો ગ્રાઉન્ડમાં બધી જગ્યાએ પાણી પાણી, જોકે ખેતરોમાં પણ આજના દિવસના હે મેઘરાજે હે ફૂલે ફૂલ ફૂકા ઘટે, આંબાલાલ કાકાની આગાહી હાંસી પડી ગઈ છે અને બધી જગ્યાએ અત્યારે સર્વત્ર અત્ર પાણી પાણી. અને ગિરનાર ઉપર તમે એક્ઝેક્ટ જોઈ શકો છો કે અત્યારે જે વરસાદની આ રેડો જે આખો આખો વરસે છે, આ બધો ભાગ છે એ સમગ્ર વિસ્તારને છે એ વરસાદે ધમકી નાખ્યું પાછું, એટલે કે ટૂંકમાં હારા મારો થઈ ગયો પાછું. પણ હવે આમ તો ફાયદાકારક ને નુકસાનકારક, કારણ કે અમુક આગતર વાવેતર હોય ને ફાયદાકારક અને નુકસાનકારક છે, પાસ્તર અને સોયાબીન ફાલ ખરી જાય આ તે વસ્તુ રહી, પણ એ તો કુદરતના હાથની વાત છે, આપણે હાથની વાત નથી. વરસાદ છે ગમે ત્યારે વરસી શકે, અત્યારે પવન પવન એ હારો હોય અને ઉપરથી થોડા થોડા છાંટા પડે તો હાલ આપણે હવે નીચે જાય અને શરૂઆત કરે તમે લોક નહીં, જો ઉપર વર્ષે વરસાદ નહીં હોય તો વાડી જવાનું થાય, કારણ કે ઘડીક પહેલાં જ છે ફૂલે ફૂલ વરસાદ વરસતો હતો પણ અટાણે રહી ગયો હોય. તો હાલો હવે જોઈ લે તમને દેખાડો અને કેવો વરસાદ છે. તો જો તમે જોઈ શકો છો અત્યારે આ જે ભાગ છે આખા આખો આવરી લીધો છે, સેટ માંથી માંડીને આજે મેઘોલો મહેરબાન થયો છે, આ તો આખે આખું વાદરાનો હરહર પટો વરહે છે, તો એ તો બહુ મેં હે. અને અત્યારે આમ તમે જોઈ શકો ગ્રાઉન્ડમાં આખે આખું પાણી ભરાઈ ગયું, નથી છે હાલ તો થઈ ગયું પાણી, આખે આખું પાણી પાણી થઈ ગયું બધે, તો બહુ બધો મેં હે આજના દિવસના વરહો હશે ધોમધાર. તો આગાહી પ્રમાણે છે એ કામકાજ છે, ઉપાડી લીધું હે વરસાદે, ઓની કરતો જો વરહે અટાણે હવે રેડાની હળ બોલે છે, એટલો બધો મેં વરહે ગિરનારથી માંડીને રેડા કરી રેડો રેડા કરી રેડો વાદરો છે આવતું જાય અને વરસતું જાય છે, તો બહુ વરસાદ છે અત્યારે ચાલુ છે. જોઈ શકો છો દોસ્તો તમે નાણા વરસાદમાં જે પાણીનો પ્રવાહ જાય છે એટલે પ્રબુલ હતી, નાણા વરસાદ વરસાદ સલી ગયું છે, પાણી જેટલું છે પ્રવાહ તમે જોઈ શકો અહીંથી ચાલો જઈએ. હવે આખું બરફ પાણી નાખો, કેટલું પાણી થઈ ગયું જોઈ શકો તમે, પછી છે કેટલું પડે છે જાજુ પાણી છે, કેટલું બધું પાણી સતત નદી એ બે સુધી એટલી વહે છે, અમારી ઓઝત ભરપૂર રહી આવી નાવી. હા 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 હા, પાણી જાય છે પણ તાજું નીર જેવું, આમ તો જો ફળે રાટી બોલે છે, આમાં ક્યાંક ક્યાંક મઘેર આટા મારતી હતી, મઘેર અંધારીની લાઇટલી મઘેર એ મઘેર છે એ પાણી માટા મારતી હતી, અને હું અત્યારમાં મારી પાસે છે એક થેલી, આપણે એમાંથી કરવાનું છે દોસ્તો તમે જુઓ, એ થેલીમાં છે ને આપણે જેને નિર્માલ્ય કહીએ એટલે કે ભગવાનને ઉતરી ગયેલા ફૂલ છે એ આપણે પાણીમાં પધરાવવાના છે, મારે યાર તમે જુઓ બીલી પત્ર અને એવું બધા જેને નિર્માલ્ય કહેવાય તો ફૂલ છે પાણીમાં પધરાવી હવે જાય છે, જય ભોલેનાથ એટલે કે કચરાય નહીં અને બે વાતો, એટલે આપણે ફૂલ છે અગાઉ જ ઘરેથી લેવા તાકડી પાણી પધરાઈ દીધા, બધે ફૂલ છે આમ વૈયા ગયા સેટમાં લગ્ન હતી ને, પણ માંડવી એટલે માંડવી જામી ગયો, પણ ખરે ખરી જામી ગઈ માંડવી, આમાં કેમ પી રહી છે ને આમાં કેમ કા રહી છે? ઓની કર ક્યાં જાય વળું એટલે પીરી પડી કેમ, અને આવડી હારી થઈ ગઈ છે, હારી એટલે ખરેખર હારી રોગ નખમાય, આમાં દોરી બાંધી તે છોડ નાખી આપણે કા, વાહ ઘેર ગયું ગયું પણ ખરેખર. તો ઓલરેડી આપણે દોસ્તો થેલો લઈને નીકળી જવાના છીએ અત્યારે વાઘડી, વારે વા વાત લીખું બા બહુ બેટી કી પહેલી પસંદ સાગર બ્રાન્ડ ટ્રેકમાં મીત પાવડર લે, આ તો ઠેલી આની લાગે અડધી તૂટેલી છે એમાં ક્યાં બાત, પણ આ ઠેલી તો આપણે બધું ભરવાની છે, કોની કરશે લઈને જવાની છે નકામી. તો હવે અત્યારે આપણે વાડીએ હતા ને તમને એમ લાગતું છે કે જો આમાં આ જે માંડવી છે એમાં કંઈ સેફટી નથી આની કરીને, તમે એમ કહેતા હતા કે ઝાર બાંધી, તો ભાઈ તમને એ કહી દઉં કે આ માંડવી સેફટી વગરની નથી, પણ તમને જો આગળ તમને કદાચ એમ કહું કે
કે એમાં તો એમ કહેવો કે ઝાડ તો બાંધેલી નથી ભાઈ, તમે એમ કેમ કેમ સેફટી વગરની? તો સેફટી વગરની હું એટલા માટે નથી કહેતો કે તમે જોઈ શકો છો ઝીણવટથી. ક્યાં દિખ રહા હૈ? કુછ દિખ રહા હૈ યા નહીં? હા ભાઈ, આ તો હળંગે હળંગ મારી લી છે. આમાં આવ્યો એટલે ભૂંડણો ગયો. તો તમે જોઈ શકો છો આખા હળંગે હળંગ છે, આપણી રીતને પાથરેલી દીધેલી છે. તો આમાં એને પગ દીધો એટલે સમજી લો કે એ મોતના મુખમાં ફસાઈ જવાનું છે. તો અહીંથી લગ્ન સેટ માંડીને નાઈ લગ્નનો ટેકો કરી દીધો. બાકી અહીંથી તો પછી આપણી છટકા શોટ આવી જશે આની પરિખેતરનો, એટલે આખી અહીંથી ભૂંડણું આવવાનું નથી. પણ તમે જોઈ શકો અહીંથી આખે આખું પૂરેપૂરું છે એ ફોલ્ડિંગ સેટઅપ કરી દીધું છે. તો હવે ભૂંડણા નામે પૂરું. બાકી જોઈ શકો માંડવી તમે લીલી નાઘેર જેવી ઊભી છે, અટાણે જોઈએ તેમ થઈ મન હરખાયું. તો દોસ્તો આપણે અત્યારમાં વાડીના બ્લોગમાં પાછું આપણે જોઈએ અત્યારે છે ને, કારણ કે તમને મેં ઘણી વાર પહેલાં જ આગળ કીધું હતું કે ભાઈ આપણે ભીલખામાં એમાં જોરદાર છે વરસાદ થયો હતો, અને એમાંથી અટાણે તમે જોઈ શકો અટાણે તડકો એવો છે અહીંયા. પણ ત્યાં જે વરસાદ વહેશો ને ભાઈ, ભૂકા બોલાઈ દીધા, ખેતરમાં પાણી પાસે ભરી દીધા. તો ત્યાં એટલા બધો વરસાદ છે ને, અહીંયા તમે જોઈ શકો મારી પાછળ બધી જગ્યાએ તો કુરું કરું છે. અહીંયા કે વરસાદ આવ્યો નથી, કારણ કે આવ્યો તો એકાદ રેડો, પણ આવ્યો તો છે ક્યારે, તો હુકાઈ ગયો. અત્યારે આપણે વહેલા જઈ કેડન કેડન થોડું ઘણું કામ છે કરી, અને પછી એ નીકળી જાવ થોડું ખરીદ કે દુવાર હાથીનો એક રપટ છે એ માકી દઉં, એટલે કાલના દિવસમાં થોડું ઘણું જાય અને વરસાદ આવીને પહેલાં પૂરું થઈ જાય ને. અત્યારે મને કહે થઈને ચા પાણી પીવાઈ ગયા છે વાડીએ, અને હવે જાઉં છું હું નીકળ હેઠે, ત્યાં ઘડીક જોઈએ છીએ કામકાજમાં એકાદ હાથીનો રપટ માર દઉં, પછી છે આગળ હાલીએ. બાકી સેલામાં તો પાણી એવું ને એવું છે એવું બધું છે. હાલો તો વિડીયો જોડાઈ રહેજો અને જોજો કંઈક નવું. તો આપણને મળી ગયા છે આમાં તુરિયા દાદા, બધા વાત તો ઘણા બધા ઉતરી ગયા. તો શાક માટે આપણે લીલધા છે વધારે વધારે તુરિયા, જોઈ શકો લીલવણી છે ફૂલ લીલવણી જેને કહેવાય એવા તુરિયા. અટાણે તો સીધા દોઢ જેવા હાટણ, કારણ કે વરાપના છે એ થયા છે હારા, ને આખું આખું છે આવડું આ ભરાઈ ગયું છે. તો જાય છે આજે આપણે વહેલા વહેલા, આમાં અત્યારે થઈ ગયું છે કારણ કે હાલ બહુ ધ્યાન રાખવું પડે. ઓલરેડી છે વરસાદનો ગારો થઈ ગયો, તો બગીચામાં જોઈ શકો છો તો ત્રણ એટલા બધા મચ્છર થયા છે કે અંદર ઘેરા એટલે પૂરું ફાડીને, અને એવું ઝીણી જીવાય એવું બધું. પાછા લાલ મકોળ આગળના વિડીયો તમે જોયા છે એવું બધું છે, અને સેલામાં ઘણું પાણી છે ને અમે હજી સુકાતું તો છે જ નહીં, જો કે હાવ તેનું સોમાં હું બેઠું તો તેને બહાર નથી સુકાણી એવી નેવી છે. અને હજી પાણી એટલું બધું સેલામાં જાય છે ને, આપણે જાવી છે હાલીને. તો થોડીક વારમાં છે આપણે આવી જાય ગાડી, અને ભારી બાજુ બધું બધું વટાઈ ગયું છે. તો એ આગળ થોડીક વારમાં તૂટી જવું જોઈએ, ભારે તો વટાઈ ગયું, હજી પાણી છે એ પાર કરી લઈએ રેડી.